साबरकांठाना तलोदमां भारे वरसाद यथावत जोवा मळी रह्यो छे। छेल्ला 10 कलाकमां 7 इंचथी वधु वरसाद खाबકી ચૂક્યો છે। ग्राम्य विस्तारना रोड रस्ताओ पाणीमां थया छे गरकाव। मंदिर सहित रोड रस्ता उपर वरसादी पाणी भराया छे अने नदी नाळावो छलकाया छे। तलोदनी खारी नदी में घोड़ापूर आव्यु छे। खारी नदी में तरणाती चीज वस्तुओ लेवा जीवने लोको जोखममां मूकता पण नजरे पड्या छे। पाणीना धसमसता प्रवाहमां लोको आ जे रीतना तणाती आवती वस्तुने एकत्रित करवा माटे जई रह्या छे ते तेना माटे जोखमरूप पण साबित थई शके छे। अंकलेश्वरमां जूना बोरथाभा बेट संपर्क विहोणो बन्यो छे। 25 जेटला लोको फसाया होवानुं अनुमान सेववामां आवी रह्युं छे। 3 डीवायएसपी सहित पोलीसनी साथे भरूच नगरपालिकाना फायरनी टीमो पण अत्यारे रेस्क्यूनी कामगीरी करवा माटे पहोंची छे। आ साथे परिस्थितिनो ताक पण मेळवामां आवशे। तो वाघोड़ियानुं देवरिया गाम पण संपर्क विहोणुं बन्युं छे। जामवा कोतरना पाणी गामनी नवी नगरी तेमज गामनी आजूबाजूमां फरी वळ्या। पाणी फरी वळता लोकोने पारावार मुश्केलीनो सामनो करवो पड्यो छे। गामथी बहार निकळवुं मुश्केल बन्युं छे अने गाममां थती अवरजवर पण संपूर्णपणे बंध थई गई छे। શું કહો છો, કેટલા આ સમસ્યા દર વર્ષે થાય છે કે આ વર્ષે જોવા મળે? અમારા દેવરિયા ગામમાં દર વર્ષે એટલે કે જ્યાંથી અહીંયા ઓઈડી બની છે ને ત્યાંથી જ પોઝિશન આવી છે લોકોને રહેવાની, કે અહીંયા ઘરથી બહાર જવું હોય ખાવા માટે લેવા જવું હોય તો તકલીફ પડે, કે વાઘોડિયા જવાની બી પોઝિશન નથી, કે કઈ બીમારી હાજુ હોય ને દવાખાના લઈ જવા બી પોઝિશન નથી। દર વર્ષે આવી જ તકલીફ છે બધાને, દર વર્ષે જ પાણી આવું આવી જ જાય, જવાય જ ના, બહાર જવાય જ ના દવાખાનામાં, કે બહાર જવાનું એ જ નહીં। રાજુ મનસુરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા। વડોદરાના શિનોરમાં વ્યાસ બેટ પર 12 લોકો ફસાયા છે। ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરને પણ પહોંચવાની હાલાકી પડી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પોઈચા બ્રિજ ખરાબ હવામાનને કારણે હાલાકી, સતીશ નિશાળિયા। વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। શિનોરના વ્યાસ બેટ પર 12 લોકો ફસાયા છે। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પહોંચ્યા હતા। બકરાલ ગામ પાસેના વ્યાસબેટમાં પણ 12 લોકો ફસાયા છે, શું અપડેટ આવી રહ્યા છે? ઉપરવાસને વરસાદને કારણે નર્મદા ડેમ ફૂલ ભરાઈ જવાના કારણે સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે કરજણસિંહનો ડભોઈ વિસ્તારના નદી કિનારાના ગામોની અંદરથી સ્થળાંતર કરવાનું આદરણીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચના મુજબ દરેકને સ્થળાંતર કરવામાં આવ્યા છે। વ્યાસબીટ પાસે જે 12 લોકો ફસાયા છે એના માટે પણ સરકાર ચિંતિત છે અને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે। કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વડોદરાના વાઘોડિયાના નવા આજવા પાસે વરસાદી પાણી ભરાયા છે, તો જાબવા કૂતરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। દેવરિયા ગામમાં પણ કૂતરના પાણી ફરી વળ્યા। વાઘોડિયામાં સતત વરસાદને કારણે નવા આજવા પાસે જાબવા કૂતરના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જાબવા કૂતરના પાણી રોડ ઉપર ફરી વળતા નવા અજવા, નવા રામપુરા, દેવરિયા ગામના લોકોની અવરજવર બંધ થઈ ચૂકી છે। જાબવા કૂતરના પાણી દેવરિયા ગામની નવી નગરીમાં પણ ફરી વળ્યા હતા। હું દર્શ્ય બતાવીશ કે આ જે જાબવા કૂતરના પાણી છે હાલ વહી રહ્યા છે, વાઘોડિયાથી નવા આજવા જવાના રોડ પર જ્યાં જાબવા કૂતર આવેલું છે તેનું પાણી હાલ જાબવા કૂતરના ઉપરથી વહી રહ્યું છે, જેથી નવા આજવા અને રામપુરાથી જે આવતા લોકો માટે મુસીબત ઊભી થઈ છે। જે વાહન ચાલકો છે તે એક સામેના સિનારાથી આ સિનારા પર આવી શકે તેમ નથી, પેલા જે સામે જે બાઇક આવી રહ્યું છે તે હાલ રોકાઈ ગયું છે, એટલે જેઓને વાઘોડિયા આવવું હોય તેના માટે એક મુશ્કેલ ભર્યું બન્યું છે। રાજુ મનસુરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા। વળાક બોરી વિયરમાં પાણીની ભારે આવક, કડાણા ડેમમાંથી 7,70,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વળાક બોરી વિસ્તારમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે। ખેડા જિલ્લાના 2 તાલુકાના લોકોને એલર્ટ કરાયા છે, તો વળાક બોરી વિયરમાં હાલ 470 ફૂટ પાણીનું લેવલ જોવા મળ્યું છે। કડાણા
ડેમમાં ઉપરવાસમાં રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યમાં અતિ ભારે વરસાદને લીધે હાલમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી હોય નીચવાસમાં કડાણા ડેમથી 8 લાખથી વધારે પાણી છોડાઈ રહ્યું છે. કડાણા ડેમમાંથી 7 લાખથી પણ વધુ ક્યુસેક પાણી હાલ વણાક બોરી ડેમમાં છોડવામાં આવ્યું છે. આ વણાક બોરી વિયર ખાતેના દ્રશ્યો છે કે જ્યાંથી 7 લાખ ક્યુસેક થી વધુ પાણીની આવક અને 7 લાખ ક્યુસેક વધુ પાણીની જાવક અત્યારે થઈ રહી છે. આ જે સમગ્ર પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર નદીના કાંઠાગાળાના જે વિસ્તારો છે, જે ગામો છે, તે તમામ ગામોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે, ખડે પગે છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, વણાક બોરી, ખેડા. દાહોદની ભમરેચી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના પાણી ભમરેચી ગામમાં ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા આમરેકુંજ આશ્રમ શાળામાં પાણી ફરી વળ્યા તો નીચવાસ ફળિયા પીપલોદ રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. દાહોદમાં શિંગવડી ભમરેચી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભમરેચી નદી બે કાંઠે વહેતી થતાં મુશ્કેલીઓ સર્જાય છે તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, જેને કારણે લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે.